अजकुंडा अग्निकांड ने लेने गृह राज्य मंत्री हर्ष संघवी ने वीडियो कॉन्फरेंस, राजकोटना नवा पुलिस कमिश्नर साथे वीडियो कॉन्फरेंस, राजकोटना नवा पुलिस कमिश्नर ब्रिजेश झा, डीजीपी विकास सहाय पण जोड़ाया आ वीडियो कॉन्फरेंस में लाइन ऑफ एक्शन अने अत्यारनी कामगीरी नी समीक्षा करवामां आवी रही छे। राजकोटना नवा पुलिस कमिश्नर साथे गृह राज्य मंत्री हर्ष संघवी नी वीडियो कॉन्फरेंस, राजकोट में जे अग्निकांड सर्जाई गयो તેને લઈને હવે તપાસ તેજ કરી દેવામાં આવી છે। નવા પોલીસ કમિશનર જો પણ એક્શનમાં આવી ચૂક્યા છે, હાલમાં વિડીયો કોન્ફરન્સથી તમામ સમીક્ષા કરવામાં આવી રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। જી હિરેન, રાજકોટના પોલીસ કમિશનર બદલાયા બાદ નવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ચાર્જ સંભાળી લીધો અને અત્યારે તેઓ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને રાજકોટના પોલીસ કમિશનર વચ્ચે વિડીયો કોન્ફરન્સ ચાલી રહી છે। અત્યાર સુધી તપાસ, ધરપકડ, કોર્ટની અંદર રજૂઆત, આ તમામ જે બાબતો થઈ તેની સમીક્ષા બેઠકની અંદર કરવામાં આવી રહી છે। આ ઉપરાંત હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર છે એ અંગેની પણ આ બેઠકની અંદર ચર્ચા થશે। બ્રિજેશકુમાર ઝાએ રાજકોટના તમામ ડીસીપી સાથે થોડા સમય પહેલા જ બેઠક કરી હતી। એ બેઠકમાં તેને તમામ વિગતો મેળવી હતી, એ અંગે પણ તેઓ માહિતગાર કરશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અને રાજ્યના પોલીસ વડાને। આ ઉપરાંત જે કઈ કાર્યવાહીની સૂચના આપવાની છે એ સૂચના પણ આ વિડીયો કોન્ફરન્સની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપશે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે હવે રાજ્ય સરકાર જે પ્રમાણે એક્શન મોડમાં આવી છે, ગઈકાલે સસ્પેન્શન થયા, બદલી થઈ, ત્યારબાદની હવે જે પ્રક્રિયા હશે કે જે કોઈ લોકોની નેગ્લેજન્સી આ પ્રાથમિક રિપોર્ટની અંદર, એસઆઈટી ના પ્રાથમિક રિપોર્ટની અંદર સામે આવી છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કઈ રીતે કરી શકાય, કાયદાકીય અભિપ્રાય પણ મેળવવાનો છે, તો એ અંગેની ચર્ચા પણ આ વિડીયો કોન્ફરન્સની અંદર થઈ રહી છે। હિરેન, આભાર આપનો તમામ માહિતીને લઈને। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ વિડીયો કોન્ફરન્સ કરી રહ્યા છે રાજકોટના નવા સીપી સાથેની આ વિડીયો કોન્ફરન્સ